નમસ્કાર, સમા ગુજરાત ન્યૂઝ સાથે હું છું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે પાટણમાં યોજાયો વિવિધ કાર્યક્રમ, તો સુભાષ ચોક વિસ્તારમાં આવેલ નેતાજીની પ્રતિમાને કરાયું માલ્યાર્પણ અને પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રાણીની વાવ બનશે આકર્ષણનું કેન્દ્ર. દિલ્હીની રાષ્ટ્રીય પરેડમાં પાટણની રાણીની વાવનું ટેબ્લો થશે પ્રસ્તુત. હવે જોઈશું સમય ગુજરાત ન્યૂઝ વિસ્તારથી. ભારતની આઝાદીમાં અગત્યનું યોગદાન આપનાર તેમજ આઝાદ હિન્દ ફોજની રચના કરનાર નેતાજીના હુલામણા નામથી પ્રસિદ્ધ અને તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગાના નારાથી સમગ્ર આઝાદીની લડાઈમાં નવીન જોશ ભરનાર સુભાષચંદ્ર બોઝની 123મી જન્મજયંતિ નિમિત્તે આજે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં આવેલ નેતાજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું અને ભાજપ તેમજ કોંગ્રેસ અને ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા તેને યાદ કરવામાં આવ્યા હતા અને નેતાજી અમર રહો ના નારા લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ, મોહનભાઈ પટેલ તેમજ કિશોર મહેશ્વરી, મહેન્દ્રભાઈ પટેલ અને કોંગ્રેસના બાબુજી ઠાકોર, લાલેશ ઠક્કર સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની સેનાના મહાનાયક અને આઝાદ હિન્દ ફોજના રચિતા નેતાજી સુભાષચંદ્ર બોઝની 123મી જન્મજયંતિ નિમિત્તે આજે પાટણના બગવાડા દરવાજા ખાતે લાયન્સ એન્ડ લિયો ક્લબ પાટણ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી નેતાજીને તું મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગાના નારાને સાર્થક કર્યું હતું. અને આજનો યુવા રક્તદાન થકી જરૂરિયાતમંદ લોકોને જ્યારે પણ લોહીની જરૂર ઊભી થાય તો આવા કેમ્પોના માધ્યમથી લોકોમાં જાગૃતતા આવે તેવો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ મહામંત્રી કેશી પટેલ, કિશોર મહેશ્વરી, મહેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રમુખ ગૌરવ મોદી, સુરેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત પોષણ અભિયાન વર્ષ 2020-22નો રાજ્યવ્યાપી પ્રારંભ દાહોદ જિલ્લાથી કરવાના છે. ત્યારે દાહોદ જિલ્લામાં પોષણ અભિયાનને સફળ બનાવવા માટે ગામે ગામ અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોષણ બાબતે જાગૃતતા આવે તે માટે જિલ્લાના દરેક તાલુકામાં યોજવામાં આવેલી રન ફોર પોષણ સ્પર્ધાના 3-3 વિજેતા ખેલાડીઓ વચ્ચે આજે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા દાહોદ નગરના રેલવે પરેલ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. કુલ 27 સ્પર્ધકો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં 3 કિલોમીટર માટેની દોડ સ્પર્ધકને જિલ્લાના આરોગ્ય અને સંકલિત બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રીઓ અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સમય ગુજરાત ન્યૂઝ સાથે નયન મુંડા, દાહોદ. કોંગ્રેસના સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક લોકો તેમજ ખેડૂતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને તેમની સમસ્યાઓને સમજાવવા અને તેનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તે માટે આ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોંગ્રેસ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો. આ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ વિવિધ મુશ્કેલીઓ તથા સમસ્યાઓ અંગે પરેશભાઈ ધાનાણીની સમક્ષ રજૂઆત કરી હતી, સાથે સાથે સમસ્યાઓના નિરાકરણ અંગે પણ ચર્ચા હાથ ધરાઈ હતી. ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર બનાવી ગુજરાતમાં નાના વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓની સમસ્યાને દૂર કરી શકાય તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પરેશભાઈ ધાનાણીએ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા કોંગ્રેસની વિચારધારા, કાર્યકર્તાઓએ જ કોંગ્રેસની મૂડી અને લોકોની સેવા, દેશની સેવા, સર્વધર્મ સમાનતાની વાત કરી, સાથે કાર્યકર્તાઓની વેદના, કાર્યકર્તાઓના લોકો માટે ઉપસ્થિત થયેલા પ્રશ્નોની છણાવટ તથા જરૂરી પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે દાહોદ જિલ્લાના કોંગ્રેસી ધારાસભ્યો, કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો તથા પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના 251 તાલુકાની અંદર કોંગ્રેસના માલિક સમાન પાયાના કાર્યકર્તાઓ સાથે સંવાદનો સેતુ સ્થાપિત કરવા માટેની યાત્રા આગળ વધતા જ ગરબાડાના આંગણે ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. અમારા પોશીલા અને જોશીલા લાડીલા ધારાસભ્ય માનની ચંદ્રિકાબેન, વધુભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા સન્માનની પ્રમુખ સહિત બધા જ સાથીઓ આવતા દિવસોમાં તમામ તાલુકાના વડામથકે જશું, જિલ્લા પંચાયતના વડામથકે જશું, તાલુકા પંચાયત સીટ દીઠ સંવાદના કાર્યક્રમને આગળ ધપાવશું. સામાન્ય માણસોની જે સમસ્યાઓ છે ને
સાંભળશું, સમજશું અને એ સમસ્યાઓના સમાધાન માટે જનતાની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા અહિંસાના માર્ગે અધિકારના આંદોલનને વેગવંતુ બનાવશે. ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ નીતિઓના કારણે આજ આર્થિક મંદીનો માર છે, વેપાર ધંધા માંગતા જાય છે, યુવાનોની નોકરીઓ છીનવાતી જાય છે, મોંઘવારીથી ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાયેલું છે અને ખેડૂત ભાઈઓ, આદિવાસી ભાઈઓ, દલિત ભાઈઓ અઢારેય વર્ણની અંદર ઉકળાટ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની એ નિષ્ફળ નીતિઓની સામે અધિકારના અવાજને બુલંદ બનાવવા કોંગ્રેસ સંવાદનો સેતુ આવતા દિવસોમાં જનજન સુધી સ્થાપશે. જનતાની સમસ્યાઓની સાથે ખંભે ખંભો મેળવી બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ એ કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા લે એવું આહવાન. સમય ગુજરાત ન્યૂઝ સાથે નય મુંડા, દાહોદ. નેતાજી સુભાષચંદ્ર બોઝની 123મી જન્મજયંતિ નિમિત્તે આજે પાટણ શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નેતાજીની જન્મજયંતિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા CAA ના સમર્થનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે યાત્રા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારથી પ્રસ્થાન પામી હતી અને શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી અને સુભાષચોક વિસ્તારમાં આવેલ નેતાજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું અને સુભાષચંદ્ર બોઝ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ પાટણના હોદ્દેદારો અને કાર્યકરો અને યુવાનો હાજર રહ્યા હતા. સમાચારનો સિલસિલો આમ જ થવાત રહેશે, તે પહેલા રોકાઈએ એક કોમર્શિયલ બ્રેક માટે. ફેબ્રિક હાઉસ, મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયા ચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી અને હા, દરેક જાતના કાપડ ડાઇંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा. हैवी ड्यूटी जी? नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमन, शियाराम, रीड एंड टेलर, बीमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स, जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘર ઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. માં દેવી શક્તિ જ્યોતિષ, 151% કામની ગેરંટી. મારું કરેલું અચૂક રહેશે. બધાથી પહેલા કામ, વાતો નહીં, ધક્કા નહીં, ખોટા ખર્ચ નહીં. સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે. વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ. સ્વતન મુક્તિ માટે તુરંત મળો. ભટકતી આત્માથી મુક્તિ. કલાકોમાં કોઈ કામ થતું નથી. નવા નામથી ચેતરાશો નહીં. પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ. દરેક કામ ફક્ત ₹700. સ્થળ માં દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસ મૂર્તિ એપાર્ટમેન્ટ, પાટણ. મોબાઈલ નંબર 94-297-25-573. બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી રાણીની વાવ જલમંદિરનો ટેબ્લો પ્રસ્તુત થશે. ગુજરાતના ગૌરવસમી રાણીની વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપીને તેનું મહત્વ સ્વીકાર્યું છે.
સભ્યતા સંસ્કૃતિ અને અદ્ભુત કળાના સમન્વય સમી રાણીની વાવ જળ સંચયની ગુજરાતની પરંપરાની બેનમૂન ઉદાહરણ છે. ગુજરાતની આ ભવ્ય વિરાસતને પ્રાદર્શ્ય કરતો ટેબ્લો રાષ્ટ્રીય પરેડમાં સમગ્ર રાષ્ટ્ર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. દેશના જુદા જુદા 16 રાજ્યોના ટેબ્લો આ રાષ્ટ્રીય પરેડ માટે પસંદગી પામ્યા છે. આ ઉપરાંત ભારત સરકારના વિવિધ 6 વિભાગોના ટેબ્લો પણ આ પરેડમાં રજૂ થશે. ગુજરાતના પાટણ જિલ્લામાં ઐતિહાસિક સરસ્વતી નદીના સાનિધ્યમાં 11મી સદીમાં રાણી ઉદયમતીએ પોતાના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવના સ્મરણાર્થે બનાવેલી 7 માળની આ વાવ ખરેખર તો શિલ્પ સ્થાપત્યના બેનમૂન રૂપ મંદિર જેવી ભવ્ય છે. વાવ અને જળાશયો ગુજરાતની જીવાદોરી રહ્યા છે, ત્યારે રાણીની વાવનું વર્ષોથી જલમંદિર તરીકે વિશેષ મહાત્મ્ય રહ્યું છે. રાજકોટ જિલ્લા ઉપલેટાના ગણોદ અને નીલાખા ગામ વચ્ચે ગતરાતે ડમ્પર અને કેમિકલ એસિડ ભરેલું ટેન્કર અકસ્માત થયેલ છે, જેમાં ગણોદ અને નીલાખા વચ્ચે આવતી કેનાલ અને બાજુમાં ઘઉંના 6 વીઘા ખેતરમાં કેમિકલ એસિડનો ભાગ ખેતરમાં બળી જતા 3-4 વીઘા ઘઉંનો પાક બળી ગયો હતો અને જે કેમિકલ એસિડ કેનાલમાં ભળેલ છે જ્યારે પાણી છોડશે ત્યારે બીજા ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતો ઉપર પડતા પેટ ઉપર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. કમોસમી વરસાદને કારણે મગફળી ફેલ અને આ અકસ્માતને લીધે એસિડ ખેતરમાં આવતા ઘઉં ફેલ, વળતર કોની પાસે લેવું એ પણ પ્રશ્ન ખેડૂતોને મૂંઝવી રહ્યો છે. કાલે રાતે ડમ્પર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો, જે કેમિકલનું ભરેલું હતું એસિડનું આખું, એ ત્યાં ખાલી થઈ જતા મારા ઘઉંને જોરદાર નુકસાન થયેલ છે અને કેનાલમાં પણ બધું જે કેમિકલ છે બધું કેનાલમાં ગયું છે અને મારા 6 વીઘાના ઘઉં છે અને 3 વીઘાના ફેલ થઈ ગયેલ છે અને 3 વીઘા છે એ વચ્ચે એવી શક્યતા દેખાતી નથી, તો અમારે કરવું શું? આ નુકસાની અમને કોણ આપશે? એક તો મગફળીમાં કંઈ થયું નથી અને હવે ઘઉં પણ ફેલ છે, તો બીજો અમારે શું આધાર? હવે વરસ કાઢવું કેમ? અને જે કેમિકલ હજી કેનાલમાં ગયું છે એની બધી જેટલા ખેતરો બધાને કેનાલ છૂટશે ને પાણી જાહે તો બધાય ફેલ થવાના છે, એ ખેતરો બધાય એની જોરદાર નુકસાની થાય, એનું વળતર કોણ આપશે? સમય ગુજરાતની સાથે વિપુલ ધામેચા ઉપલેટા. વડગામ તાલુકાના મહેમદપુર ગામના ગ્રામજનો ભેગા મળી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. પોતાના રહેણાંક પ્લોટ સુધી જતા રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરી રહેલા ઈસમો અને હોદ્દાનો દુરુપયોગ કરતા સરપંચ તેમજ સદસ્ય સામે કાયદાકીય પગલાં લેવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ગામમાં ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ કરતા દબાણ હટાવવા તાલુકા કક્ષાએથી હુકમ કરવા છતાં પણ ગામના ઈસમો દબાણ દૂર ના કરવા પ્રજાપતિ સમાજના લોકોની મુશ્કેલીઓ વધી છે. ગ્રામજનોએ દબાણ કરતા ઈસમો સાથે સરપંચ અને સદસ્યોએ પણ હોદ્દાનો દુરુપયોગ કરી છાવરી રહ્યાના ગંભીર આક્ષેપો કર્યા હતા. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે, જેનું કારણ હતું કે નેમતપુરની અંદર અમે પ્રજાપતિ સમાજના ભાઈઓ છીએ અને જે રોડની મેટર છે અને રોડ પાસ થઈ ગયો હોવા છતાં અધૂરો રોડ મૂકી અને અત્યારે અધૂરો રોડનું કામ બંધ કરાવીને સરપંચની બેદરકારી અને સત્તાનો દુરુપયોગ કરી અને અમને લોકોને હેરાનગતિ કરેલ છે, તો આ સંદર્ભે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે અને મૌખિક પણ ચર્ચા કરી અને કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપી અને કીધું કે ભાઈ આ વિશેની અમું આના વિશે તમે એક રજૂઆત કરી કે ભાઈ કલેક્ટર સાહેબે એવું કીધું કે તમારા ગામમાં હું મારી કાયદાકીય જોગવાઈ લીધે તમને હું સારી રીતે અને પાર પડાવી જવાબ. બનાસકાંઠા જિલ્લામાં કેટલાક સમયથી વાહનોમાં આગ લાગવાની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે રાધનપુર પાલનપુર નેશનલ હાઈવે નંબર 27 પર થરા પાસે ટેન્કરમાં આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ આજરોજ કાંકરેજ તાલુકાના થરા ખાતે વહેલી સવારે પોલીસ સ્ટેશન પાસે બહુચર હોસ્પિટલની સામે કેમિકલ ભરેલ ટેન્કર કોઈ કારણસર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે પાસે જ એક ગેરેજમાં કેમિકલના કારણે તેમાં પણ આગ લાગી હતી, ત્યારે ત્યાં રહેલ 2 કાર પણ બળીને ખાક થઈ ગઈ હતી. આ બાતમીથી પોલીસ અને હાઈવે ઓથોરિટીને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ઉત્તર પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ દરમિયાન ફરજ બજાવતા નિષ્ઠાવાન PSI MM કુરેશીની બદલી પાથાવાડા ખાતે કરવામાં આવી છે, જે અનુસંધાને ગતરોજ ડીસા પોલીસ સ્ટેશનમાં PI દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે પાટણમાં યોજાયો વિવિધ કાર્યક્રમ.
તો સુભાષ ચોક વિસ્તારમાં આવેલ નેતાજીની પ્રતિમાને કરાયું માલ્યાર્પણ અને પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રાણીની વાવ બનશે આકર્ષણનું કેન્દ્ર. દિલ્હીની રાષ્ટ્રીય પરેડમાં પાટણની રાણીની વાવનું ટેબ્લો થશે પ્રસ્તુત. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.